હેલો હા સાહેબ, કીધું નાખી દીધો હા. મેં કેટલા ભાવ નાખ્યા? ભાવ એકમાં એક ને એકવી લેવાનો નાખ્યા છે. હે 1,21,000 નું નાખ્યું છે. બરોબર. હા 1,71,000 નું નાખ્યું છે. હા અને એક હા મેં 31,000 આલવાનું નાખ્યું છે. હે 31,000 આલવાનું નાખ્યું છે. હા બે માં લેવાનો નાખે છે અને એક માં આલવાનો નાખે છે. એમ નહીં, હું તમને કહું, તમે નગરપાલિકાને કેટલા 1,00,000 દેવાનું વાત કરો ને. હા તો અમને કેટલા આપશો તમે? કરી દીધેલું ને સાહેબ મારા, તમે 1,30,000 ને કીધેલું છે ને તમને. બરોબર. અને 1,00,000 નગરપાલિકામાં એટલે 2,30,000 તો થયા. તો નગરપાલિકાના કર્મચારીઓને બધા શું આપશો? તમે અત્યારે શું કીધું સાહેબ? હું ભાવ નાખતો મોર તમને ફોન કર્યો. તમે કે 30,000 નાખજો. બરોબર. હા પણ મારી વાત સાંભળો તમે, હું તમને શું કહું છું, તમારા ભાઈ છે ને બીજા એક ઓકે ટેન્ડર નાખશે હોતનો. આમાં મારે ફોન આવ્યો હતો, ફોન આવ્યો હતો મારે કોઈકનો, એટલા માટે મેં તમને અત્યારે રિંગ કરી. એટલે શેના માટે? પછી શું કરવાનું? આ ટાટા માટેની જાહેરાત આપી લેવી હતી ને આપણે. એમ ને હઈ ગયા તો તમે કે ઓનલાઈન જાહેરાત નથી કરી. બરોબર. તમે ટાપામાં જાહેરાત આપેલી છે ભાઈ. એમ નહીં કહેતો સાહેબ. તમે મેં આવ્યો હતો ત્યાં આગળ. બરોબર. તમને રૂબરૂ મળ્યો હતો. હા પણ એ આપવી પડે એમ હતી ને જાહેરાત એમાં, એટલે એમ નહીં કહેતો સાહેબ. મારા હું જે શું કહેવા માંગુ, તમે તો ભલે હોકે ટ્રેન નાખતા. બરોબર. એનો વાંધો નહીં મને કોઈ. બરોબર. પણ આપણું નક્કી થઈ ગયેલું છે, આપણો વાત થઈ ગયેલી છે. પછી એમ સાહેબ કીધું મારે એમને ટેન્ડર ખુલ્લે કવર ખુલ્લે એમાં આપણે કઈ ન કરી શકીએ ને, એમ એટલે માટે મેં તમને રિંગ કરી. એવું નહીં કરતો સાહેબ, આપડે ત્યાં બેઠા હતા આપણે નગરપાલિકામાં. બરોબર. બધી વાત સાચી, પણ હવે આ ટેન્ડર કોક નાખશે તો એનો પ્રશ્ન છે અમારે. ટેન્ડર દબાવી દેવાનું, એમાં શું હતો? એમ ન દબાવી શકીએ ને, કઈ ઓન પેપર જે થતું હોય તો કરવું પડે ને ભાઈ. એટલા માટે તમે સાહેબ તમે પૂછી પૂછીને કામ કરું. બરોબર. હવે કેટલા ટેન્ડર નાખવા કેટલું, હું બધું તમને પૂછી પૂછીને નહીં કરતું સાહેબ. મેં તમને પૂછ્યા વગર કઈ કામ કર્યું છે? હવે મારી વાત સાંભળો, તમે કામ કરો ટેન્ડર છે ને નવા કવર નાખી દો. પણ સાહેબ અત્યારે નાખી દીધા ને બીજા, તો બીજા નાખી દો. તો કેવી રીતે નાખું? કેમ તો એમાં છે ને તમારે જો 1,50,000 રૂપિયા અમને દેવાના. બરોબર. બરોબર. હલો. ના બોલો. 1,50,000 અમને દેવાના, 40 જેટલા તમારે વહીવટ કરવો પડશે નગરપાલિકામાં. એટલે 1 ને 90 થયા અને 60-70,000 રૂપિયા નગરપાલિકામાં પડી ગયા. ઘરે તમે ત્રીજી વખત તમે, મેં આજથી લગભગ ગણો ને 12 મહિના મોડ તો મેં તમને બોનું જ આપેલું છે. મારી વાત સાંભળો ભાઈ, તમને કહું પેલા મારી વાત સાંભળો. આ તમને જેવું છે એવું હવે હું તમને કહું. અમારા નગરપાલિકામાં ત્યાં કર્મચારી ફૂટી ગયેલો છે. બરોબર. એને કોઈને જયારે કીધું કોણ છે ફૂટી ગયેલો એને જ ખબર. એને કોઈ ગોતો છે, મહેસાણા નો છે તમારો ભાઈ. તમારા ભાઈ છે મહેસાણા નો છે. દીપક. દીપક નામ છે. ગોતો છે. દીપક છે. દીપક નામ. નામ તો મને નથી ખબર. મારી પર ફોન આવ્યો હતો. એને કેટલો નંબર ખાલી મને વાત કરવાનો. હવે ક્યાંય નંબર આવી ગયો એ આપણે એનું શું કામ છે જે હોય છે. અને મેં તમને એટલા માટે રિંગ કરી આવી રીતના. નગરપાલિકામાં જે ફૂટી ગયેલો માણસ છે. સાહેબ મારે તો હું પછી હું ભાવ નાશક કરું નાશક કરું પછી મારે તો કઈ મળવું જોઈએ ને સાહેબ. મારા મારી વાત તમે આપણો મિનિમમ 60-70,000 રૂપિયા નાખવાનો. બરોબર. એમાં હું તો મને ભાઈ કીધું નગરપાલિકામાંથી, મને કે તમે જે 50,000 રૂપિયા ભરાવો છે. બરોબર. નગરપાલિકામાં તમે કે કઈ ભરાવો નહીં તો એ કે લોસા નો થાય કે તમે 30,000 રૂપિયા ભરાવો તો એ કે એમ નહીં કહેતો સાહેબ. મેં 3 ભાવના છે. બરોબર. બે મને લેવાનું ને એટલે કેન્સલ કરી નાખો. આપણે નવા લખી દઉં એને કેન્સલ કરી નાખો. મેં તમને જે હિસાબ દીધો ને હિસાબ થી નવા લખી દો. બરોબર. અને તમે જાહેરાત માં આપી છે સાહેબ તો ખાલી નોટિસ બોર્ડ એટલે બોર્ડ ઉપર કે નોટિસ બોર્ડ માં ભાઈ મારા પહેલાથી કામ નું નક્કી થઈ ગયેલું હોય અને તું ટેન્ડર નાખતો નહીં.
મારું નામ ન દેતા? ના ના, તમારું નામ ના દઉં. નગરપાલિકામાંથી મને ભાઈ અમાસર મળ્યા છે આવી રીતના કર્મચારીને. અને તમે, મેં તમને કીધું એ પ્રમાણે નક્કી થયો એટલે તમારું ખુલી જાય ભાઈ. મારે એમ નહીં કહેતો સાહેબ, આપણે તો જે ભાવ નક્કી થયો ને એ ભાવમાં આપણે એક રૂપિયો ઓછો આલવાનો છે, બરોબર? તમે કહો છો કે જે 60,000 કે 70,000 ભાઈ, સાંભળો તમે તમારી વાત ને કકો મોટો લખો, હું તમને જે વાત કહું ને તમે રાખો પેલા. મેં તમને જે રીતનું કીધું ને એ રીતના કરી નાખો એટલે તમારે તમારે જ આવશે 1.5 લાખ રૂપિયા અમારે કરી નાખો, બરોબર? હે, હા બરોબર બરોબર. અને પેલા ના કરી નાખો ભાઈ ના, એના 40,000 કરો લો, 90,000 થયા. અને 60,000 રૂપિયા આ કરી નાખો, તમારો આંકડો તો એનો જ છે. બરોબર, 1,00,000 ને 90,000 છે અને 60,000 રૂપિયા ભરી જો, તમારો 2,00,000 રૂપિયા છે જ્યાં તમે ધારો છો એ જ છે. તમારે 1,00,000 રૂપિયા ભરવાના છે, 5,000 રૂપિયા આના કરી નાખો. કોણ ફેલ પડ્યો? બરોબર. અને એ ટેન્ડર છે ને તમે કવર મોકલા ને એમાં શું કરશું હવે? એ તો સાહેબ ને નાખી દેવાનું. ના ના, પણ કોર આવતા બોલા ને આપડે 50,000 રૂપિયા કેટલું હતો ને, 50,000 નાખે એમ કેમ કરો ભાઈ નગરપાલિકા? આને 5,000 રૂપિયા લગાવી દે, 15,000 રૂપિયા નગરપાલિકા ને વધારે રીત કરાવી ને આપડે, હે બરોબર ને ભાઈ? વાંધો નહીં, ચાલો ચાલો. હા તો એ વસ્તુ એમ કરો, બરોબર. હા, અને કાલે તમે આવી જાઓ, કોઈ દીપકભાઈ દીપકભાઈ ફોન ન કરતા નગર લોટા પડશે. ના ના, એ તો હું હાજરી રીતે વાત કરું ને, મારા એ બાજુમાં જ રહે છે એટલા માટે. તમારે ભાવ આપડે નક્કી થયો, ભાવ માં જ કરવાનું છે કામ. તો ભાવ લેતા આવજો, પણ હારો વર્ક ઓર્ડર કાલે તમે ટેન્ડર ભરજો, 5,000 ની તમારે પોસ્ટ કરાવી પડશે, અહીંયા ડિપોઝિટ કરાવી પડશો. એવું છે ને? તમે કાલે આવી જાઓ નગરપાલિકામાં સવાર માં વહેલા 10 વાગે. અને કાલ ને કાલ કવર નાખશો ને તમે, ત્રણ દિવસે મળશે, નકર રજા આવી જાય રવિવાર ની પછી. એટલે કાલે આવી જાઓ તમે. હેલો, હું પેરાવ દાદા મંદિર રહ્યું ને, પેરાવ જવાનું એટલે બધે ભાઈ તો. અરે ગણેશ મેડિકલ ગમે એને બતાવો એટલે તમને કહેવાય ને, એટલે બતાવશે. ભૈરવનાથ મંદિરે થી બહુ આગળ હોય છે. એવું છે? તો કઈ આગળ થી આવું? તમારી પાસે બાઇક છે? બાઇક નહીં, હું ચાલતો આવું છું એટલા માટે તો કહું. હવે ત્યાંથી ગમે એને ભૈરવનાથ મંદિરે તેમ છે કે અમિત હેર સ્ટાઈલ માં જવું છે, વાવ પ્લોટ માં. હેર સ્ટાઈલ? હા, અમે હેર સ્ટાઈલ વાવ પ્લોટ માં જવું છે. એટલે આ ગણેશ મેડિકલ ની બાજુમાં જ છે? ના ના, હું મારી દુકાને જતો રહું છું, ત્યાં તમે આવો પોતાને હું ફોન કરું. હો ને, અમે હેર સ્ટાઈલ માં જાઉં છું. હા, એક મિનિટ ચાલુ રાખજો ખાલી, એક મિનિટ. આ જુઓ ને, કઈ સરનામો? હલો, એ અમિત હેર સ્ટાઈલ વાવ પ્લોટ. એ કઈ વાંધો નહીં.